આગળનો પ્રશ્ન છે મુદ્રા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના. મુદ્રા યોજના શું છે એ આપણે જોઈએ. મુદ્રા યોજનાનો સૌથી પહેલાં પહેલો જો ફાયદો હોય ને, સૌથી પહેલાં પહેલો ફાયદો તો એ છે કે વિધાઉટ કોલેટરલ, વિધાઉટ કોલેટરલ. કોલેટરલનો મતલબ શું થાય? કોલેટરલને કહેવાય ગીરવે. કંઈ પણ વસ્તુ ગીરવે મૂક્યા વગર જે છે એ લોન આપે છે. જે લોકો ઉદ્યોગ ધંધો કરવા માગે છે, આંતરપ્રિન્યોર બનવા માગે છે, મુખ્યત્વે જો અહીંયા તમે મહત્ત્વની વસ્તુ સમજો, મેઇન વાંધો શું છે, બેંક જે છે એ કેવા લોકોને લોન આપે એ ખ્યાલ છે તમને? બરાબર, બેંક મુખ્યત્વે એવા લોકોને લોન આપે કે જે લોન પાછી ભરી શકવા માટે સક્ષમ છે. બરાબર, જે લોન પાછી ભરી શકવા માટે સક્ષમ છે. મુકેશ અંબાણીને બેંક આરામથી લોન આપી દેશે, ગૌતમ અદાણીને આરામથી લોન આપી દેશે, ટાટાને આરામથી લોન આપી દેશે. બરાબર, એક વાક્ય એવું પણ કહેવામાં આવે છે કે બેંક મુખ્યત્વે એવા લોકોને લોન આપે છે જેને હકીકતમાં લોનની જરૂર જ નથી, જેને હકીકતમાં લોનની જરૂર જ નથી. અત્યારે હું જે બિઝનેસમેન ઇન્ડસ્ટ્રીયલિસ્ટના નામ બોલો, એ લોકોને બેંક આરામથી સરળતાથી લોન આપે છે જે હકીકતમાં એમને જરૂર જ નથી. એમની ખુદની પાસે જ પૈસા એટલા છે કે એને લોનની જરૂર નથી. પણ તેમ છતાં પણ એ લોકો શું કરશે, પોતાના ખુદના રોકડા પૈસા નહીં વાપરે, બેંકની લોનના પૈસા વાપરશે. કેમ? કારણ કે એમની પાસે મગજ છે. એટલે બીજી વાત કરીએ, જ્યારે હકીકતમાં જે લોકોને જરૂર છે, કેવા લોકોને, કે જે સ્ટ્રગલર લોકો છે, કે જે અત્યારે સાહસ કરી રહ્યા છે, નવો નવો ઉદ્યોગ ધંધો ચાલુ કર્યો છે, બરાબર, અને પૈસા નથી, જેમની પાસે આઈડિયા છે, ઇનોવેશન છે, આવા લોકોને બેંક લોન નહીં આપે. આવા લોકોને બેંક શું કહેશે કે તમારો ઉદ્યોગ ધંધો ચાલશે તે એની શું ગેરંટી? એક મહિનામાં તમે બધું બંધ કરી અને જતા રહ્યા તો શું, બધું વેચીને જતા રહ્યા તો શું, લોન બૂચ મારીને જતા રહ્યા તો શું? સ્ટ્રગલર લોકોને લોન આપવામાં બેંક હંમેશા શું કરશે, બેંક હંમેશા જે છે એ ના પાડશે. મતલબ એક શબ્દ છે ગુજરાતીમાં, અત્યારે મને યાદ આવતો નથી, ઇન્સોર્ટ કે ના ખુશી દાખવશે કે આપવામાં આનાકાની કરશે, લોન આપવામાં શું કરશે, આનાકાની કરશે. ખ્યાલ આવ્યો પહેલાં આટલી વસ્તુ? પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આપણને એવું લાગે કે બેંકવાળા કચરો કહેવાય, એવા લોકોને લોન નથી આપતા, કે બેંકવાળાએ લોન આપી દેવી જોઈએ આમ તેમ. બરાબર, પ્રાથમિક દ્રષ્ટિએ આપણને એવું લાગે. પણ થોડા દિવસ પહેલાં મેં તમને કીધેલું હતું કે તમે કોઈ પણ પક્ષ રજૂ કરો એની પાછળ કંઈક લોજિક, રેશનલ દિમાગ હોવું જોઈએ, કંઈક આઈડિયા હોવો જોઈએ. એમને એમ હવામાં કાલ્પનિક વાત નથી કરવાની. બેંકવાળા, મેં તમને શું કીધું, એવા લોકોને લોન આપે કે જે લોન ભરવા માટે સક્ષમ છે, લોન ભરી શકે, જેનો સિબિલ સ્કોર સારો છે, એવાને જ આપે, બીજા કોઈને આપતા નથી. ટાટા બિરલા અંબાણીને એ બધાને લોન આપે. એક વાક્ય બેંક વિશે નેગેટિવ રીતે કઈ, બરાબર, કે માર્કેટમાં જે વસ્તુ જોવા મળતી હોય એ અને ગવર્મેન્ટ જે વાદા કરે એ બંનેની અંદર હાથી ઘોડાનો ફેર હોય છે, ઘણો બધો તફાવત જોવા મળતો હોય છે. બરાબર, અહીંયા હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું અત્યંત મહત્ત્વનું. એ તમે યુટ્યુબ ઉપર જોયેલું હશે, યુટ્યુબ ઉપર ને ઇન્સ્ટાગ્રામ ઉપર ને, અત્યારે ઘણા બધા બિઝનેસ લોકો કે બિઝનેસ કઈ રીતે ચાલુ કરો ને એની ઉપર લોકો લેક્ચર આપતા હોય. મેં થોડા દિવસ પહેલાં એક રીલ્સ જોઈ હતી, એ રીલ્સમાં હકીકતમાં એ બિઝનેસ આઈડિયા આપતો હતો. બરાબર, પણ એ કોમેડી રીલ જેવી લાગતી હતી, કોમેડી જેવી, કે તમારે તમારા મિત્રએ શું કરવાનું હતું કે નાળિયેરની એક કંપની ચાલુ કરી દેવાની. બરાબર, કે નાળિયેર લઈ દેવાનું, નાળિયેર ફોલી નાખવાના, નાળિયેરની ચીર કરી નાખવાની, અને આ રેલવે સ્ટેશન ઉપર ને બસ સ્ટેન્ડ ઉપર ને આ બધે જે છે એ 10-10 રૂપિયાની એક ચીર, એવી રીતે નાળિયેરના ટુકડા જે છે એ વેચવા જવાનું. આવો એ બિઝનેસ આઈડિયા આપતો હતો, આ પ્રકારનો એ બિઝનેસ આઈડિયા આપતો હતો. બરાબર, અને કે તમે આવી રીતે કરો તો કે તમે કે મહિનાની અંદર 2 લાખ રૂપિયા કમાઈ લેવો ને, એક નાળિયેરનો ટુકડો જે છે એ 10 રૂપિયામાં વેચો, તો કે આવા 100 ટુકડા વેચો તો કે 1000 રૂપિયા મળી જાય. ટૂંકમાં આવી બધી કાલ્પનિક વાતો ચાલતી હતી. ઇન શોર્ટ હું તમને શું કહેવા માગું છું, હું તમને એ કહેવા માગું છું કે હકીકતમાં જે આપણને દેખાડવામાં આવે છે સરકાર દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, ન્યૂઝ મીડિયા દ્વારા, પ્રિન્ટ મીડિયા દ્વારા, અને જે શબ્દો, જે રિયલ જે વસ્તુ દેખાડવામાં આવે છે એ વસ્તુ અને માર્કેટની અંદર જે રિયાલિટી જે છે એ બંને એકદમ અલગ છે, એ બંને એકદમ અલગ છે, એ બંનેની અંદર કોઈ તાલમેલ છે નહીં. યુટ્યુબની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર જે લોકો બિઝનેસ આઈડિયા આપે છે એ લોકોએ ખુદ એ ક્યારેય બિઝનેસ નથી કર્યો, એ લોકોને ખુદને માર્કેટની નથી ખબર કે માર્કેટ કસ્ટમર બિહેવિયર શું છે, માર્કેટ બિહેવિયર શું છે, કઈ વસ્તુ રિસર્ચ કરવાની હોય, કઈ વસ્તુનો સર્વે કરવાનો હોય. બરાબર, એ લોકોએ ખુદે ક્યારેય બિઝનેસ નથી કરેલો. અને એ લોકો તો ખુદ લોકો આ ભલે ને નીચે કમેન્ટ ખરાબ આવતી હોય, ભલે ને એના નેગેટિવ રિવ્યૂ આવતો હોય, પણ લોકો જોવાના છે એટલે એમને તો એનું રેવન્યુ મળી જ જવાનું છે. ખ્યાલ આવ્યો? જ્યારે એની સામે મેં એક બીજો વિડીયો જોયો હતો જે મને એક રીતે ખૂબ સારો લાગ્યો, કે તમારે જો માર્કેટને સમજવું હોય તો તમારે શું કરવું પડે,
કોઈ પણ દરેક ફિલ્ડની અંદર આ લાગુ પડે છે. તમારે વધુ અને વધુ પીપલ, વધુ અને વધુ લોકોના કોન્ટેક્ટમાં આવવું જોઈએ. તમે જેટલા વધુ લોકોને સમજશો, એના કોન્ટેક્ટમાં આવશો ને, એટલું તમે વધારે બેટર અન્ડરસ્ટેન્ડિંગ કરી શકશો. બીજી વસ્તુ, તમારે વધુ અને વધુ નવી નવી જગ્યાએ જવું જોઈએ. નવી નવી પબ્લિક ઓફિસ, પબ્લિક બિલ્ડિંગની અંદર જવું જોઈએ. હું તો એવું કહું છું કે તમે સરકારી ડિપાર્ટમેન્ટની અંદર આવવા માગો છો, તો જ્યારે તમારે કંઈ કામ ન હોય, એવું લાગે કે કંટાળો આવે છે, કાંઈ નથી થતું, એવા કેસની અંદર તમે કોઈ પણ સરકારી ઓફિસની અંદર જતા રહો. એ સરકારી ઓફિસની અંદર કયા કયા ડિપાર્ટમેન્ટ છે, કોઈ પણ કચેરી જતા રહ્યો, કોઈ પણ જે ચેમ્બર હોય એની અંદર જતા રહ્યો, TDOની ચેમ્બરની અંદર, DDOની ચેમ્બરની અંદર, એ બધાની અંદર જતા રહ્યો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર, કલેક્ટર ઓફિસ, માહિતી ખાતું, આ બધાની અંદર જતા રહ્યો. ત્યાં શું ચાલે છે, કેવી રીતે ચાલે છે, એ બધું જુઓ. આ બધાથી તમને એક પ્રેક્ટિકલ એપ્રોચ મળશે, પ્રેક્ટિકલ એપ્રોચ કે કઈ વસ્તુ કેવી રીતે ચાલે છે, એ તમને ફાયદો થશે. બીજી વસ્તુ, આના કારણે તમને નોકરીમાં આવશો ને પછી પણ ફાયદો થશે, પછી પણ તમે બધી વસ્તુ જે છે એ બેટર અન્ડરસ્ટેન્ડ કરી શકશો. અત્યારે આપણને એ ન ખબર હોય કે તાલુકા પંચાયત કચેરી જે છે એની અંદર કેટલી કચેરી કામ કરતી હોય. તાલુકા પંચાયત એક બહુ મોટી કચેરી છે, એની અંદર બીજી નાની નાની કેટલી કચેરી, નાની નાની ચેમ્બર જે છે કામ કરતી હોય. મામલતદાર ઓફિસ છે, મામલતદાર ઓફિસની અંદર કેટલા ડિપાર્ટમેન્ટ કામ કરતા હોય એ આપણને ન ખબર હોય, બરાબર. અને એવું આમ ભણાવવામાં ન આવે. અને જ્યારે તમે નોકરીમાં જાઓ તો તમને એમ લાગે, એટલે તમને એ નથી ખબર કે આ મામલતદારની અંદર, જેમ કે મેં તમને કીધું કે પુરવઠા શાખા આવે, આ ઉપરાંત જે મધ્યાહન ભોજન શાખા આવે. તાલુકા પંચાયત કચેરીની વાત કરીએ, બરાબર, તો એમાં MG નરેગા શાખા આવે. પછી વાત કરીએ કે SBM સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની શાખા આવે, બાંધકામ શાખા આવે, હિસાબી શાખા આવે, તો આવી ઘણી બધી શાખા આવે. મને આ બધી કેમ ખબર, કારણ કે હું બધે ગયેલો છું. તો ઇન શોર્ટ, આવી બધી જગ્યાએ જતું રહેવું જરૂરી છે. સરકાર દ્વારા, ન્યૂઝ મીડિયા દ્વારા, આ બધા દ્વારા જે કહેવામાં આવતું હોય એ બધું અલગ હોય, ઓરિજિનલ માર્કેટ રિયાલિટી અલગ હોય. જેટલું તમે માર્કેટને નજીકથી, લોકોથી જાણશો, એ જ સૌથી વધારે, મારા મતે એ જ સૌથી વધુ જે છે એ જ સાચું નોલેજ છે. બુકમાંથી, પુસ્તકમાંથી ગમે એટલું વાંચી લેશો એ એટલું બધું કામ આવશે નહીં. હા, પણ એક્સપર્ટ વ્યક્તિ કોણ છે? એક્સપર્ટ વ્યક્તિ એ છે કે જેની પાસે બુકનું નોલેજ પણ છે અને જેની પાસે માર્કેટનું નોલેજ પણ છે. એ પોતાના ફિલ્ડની અંદર, પોતાની નોકરીની અંદર, ધંધાની અંદર જે છે એ હંમેશા આગળ રહે છે. એક હું તમને બીજું એક લાઈવ એક્ઝામ્પલ આપું. ઘણી બધી ઓફિસની અંદર, ઘણા બધા ડિપાર્ટમેન્ટની અંદર મેં એવા એવા લોકો પણ જોયા છે કે જે ખાલી પટ્ટાવાળાનું કામ કરે છે, જે ખાલી પટ્ટાવાળાનું કામ કરે છે, પટ્ટાવાળાનું કામ કરે છે, પણ તેમ છતાં પણ મોટા મોટા સાહેબો જે એરિયાને, મામલતદાર કે કલેક્ટર કે આ બધા લોકો એ એની મદદની જરૂર પડે. કેમ? કારણ કે થાય કેવું કે આ બધા લોકો પહેલાં પહેલાં તો નવી ભરતીના આવેલા હોય. જે સિનિયર હોય એની વાત નથી કરતો, જે નવા નવા આવ્યા હોય એની વાત કરું છું. તો નવી ભરતીના આવેલા હોય તો પહેલાં પહેલાં તો એ બહારથી આવેલા હોય, એ લોકલ હોય નહીં. કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ તાલુકામાં એમને મૂકેલા હોય તો એ ઓફિસર ત્યાંના લોકલ હોય નહીં, પણ પટ્ટાવાળો ત્યાંનો લોકલ હોય. પટ્ટાવાળો ત્યાં 10-15-20 વર્ષથી નોકરી કરતો હોય, એને ખબર હોય કે કયું રેકર્ડ ક્યાં છે, કયા રેકર્ડનો શું ઉપયોગ છે, બરાબર. આપણે જે કહીએ ને કે કોઠા સૂજ, કે કોઠા સૂજ, તો એની અંદર એ પ્રકારની કોઠા સૂજ આવી ગઈ હોય. આ પ્રકારની કોઠા સૂજ આપણને ક્યાંથી મળે? તો કે જ્યારે તમે રિયલ લાઈફ એક્સપિરિયન્સ કરેલો હોય, જ્યારે તમે માર્કેટની અંદર આવી બધી જગ્યાએ ગયેલા હોય ત્યારે. બીજું એક્ઝામ્પલ આપું કે આ જે બિઝનેસવાળું હતું એની અંદર, એના જ સંબંધિત આપું કે દિલ્હીની અંદર તમે જાઓ, દિલ્હીની અંદર ઘણી બધી મોટી મોટી માર્કેટ આવેલી છે, ઘણી બધી માર્કેટ. મેં તમને કીધું કે ઇન્સ્ટાગ્રામ ઉપર ને યુટ્યુબ ઉપર કહી કે તમે આ ઉદ્યોગ ચાલુ કરી દો, આ ધંધો ચાલુ કરી દો, એ બધા મેં કીધું કે એ બધા લોકોએ ખુદે ક્યારે બિઝનેસ નથી ચાલુ કરેલો, એ લોકોને ખુદને ખબર નથી કે કઈ રીતે આ બધું ચાલે. એની બદલે પ્રેક્ટિકલ એપ્રોચ શું હોવો જોઈએ? ઘણી બધી માર્કેટ છે, એવી માર્કેટ છે કે જેના બારામાં આપણને ખબર જ નથી. જેમ કે દિલ્હીની અંદર સરોજિની નગર આવેલું છે, સદર નગર આવેલું છે, સદર માર્કેટ આવેલું છે, ચાંદની ચોક આવેલું છે. આ બધી જગ્યાએ તમે જાઓ અને ફરો ને તો તમને ખ્યાલ આવે કે ઘણા બધા એવા બિઝનેસ આઈડિયાઝ છે કે જે આપણે ચાલુ કરીએ ને તો બહુ સારી રીતે ચાલે એવા છે. અને આ બધા કેવા છે? ટ્રેડિશનલ. ચલો અહીંયા હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. મારો એક ફ્રેન્ડ છે, એણે હમણાં ત્યાં બિઝનેસ ચાલુ કરેલો છે. એટલે તમને ખ્યાલ હશે કે આ આર્ટિફેક્ટ્સ આવતા હોય, પ્લાસ્ટિકના ફૂલ ને એવું બધું આવતા હોય, બુકે ને એ બધું આવતું હોય, પ્લાસ્ટિકના ફૂલ, જે આ ફ્લાવર પોટ આપણે જેને કહીએ ડેકોરેશનમાં, ફ્લાવર પોટ ગુજરાતીમાં શું કહેવાય એને, કુંજો ને એ બધું, બરાબર, પ્લાસ્ટિકનું બધું આવતું હોય, પ્લાસ્ટિકનું. ચલો માની લો કે એક પ્લાસ્ટિકનું કુંડું છે, પ્લાસ્ટિકનું કુંડું છે, અને એની ઉપર અંદર એક ફૂલ છે, બરાબર, અને આજુબાજુમાં થોડા ઘણા ઝાડવાને, પાંદડાને એ બધું મૂકેલું છે, બધું જ પ્લાસ્ટિકનું છે. આ એક તમે માર્કેટની અંદર લેવા જાઓ તો કેટલા રૂપિયાનું મળતું હશે, અંદાજ મારીને કહો તો તમે? બરાબર, કે દુકાનમાં 100-200ની આજુબાજુ વેચતા હોય, બરાબર, એકદમ સાદામાં સાદું છે, બરાબર, 100-200માં વેચતું હોય. હવે હું તમને મોસ્ટ ટાઈમ પી વસ્તુ કહું, દુકાનવાળા 100-200ની આજુબાજુમાં વેચતા હોય, પણ હું તમને મોસ્ટ ટાઈમ પી, તમને શું લાગે એની પડતર કિંમત કેટલી હશે, એની કોસ્ટ પ્રાઇસ કેટલી હશે? એ જે આખી આખું કુંડું મેં તમને જે ડિસ્ક્રાઇબ કર્યું એ બનતા કેટલી વાર લાગતી હશે? એ બનવા પાછળ કેટલો ખર્ચો થતો હશે તમે વિચારીને કહી શકો? 100 રૂપિયાનું વેચે છે કોઈ વ્યક્તિ, બરાબર, 100 રૂપિયાનું દુકાનમાં વેચે છે, તો એ બનવા પાછળ કેટલો ખર્ચો થતો હોય?
એ બનવા પાછળ 10 રૂપિયા કરતાં પણ ઓછો ખર્ચો થતો હોય, 10 રૂપિયા પણ ઓછો, 10 રૂપિયા કરતાં પણ ઓછો. કેમ? કારણ કે આ બધે બધું જે રો મટીરિયલ રહ્યું ને એ કિલોના ભાવે મળતું હોય, કિલોના ભાવે. જે મેં તમને આ બધી જે સદર બજાર ને ચાંદની ચોક ને દિલ્હીની અંદર આ બધી જે બજાર કીધી, મુંબઈની અંદર ફેશન સ્ટ્રીટ ને આવી બધી વસ્તુ આવેલી છે, કપડાની બજાર ને આવું બધું જે આવેલું છે, તો ત્યાં આ બધું જે રો મટીરિયલ જે છે ને એ કિલોના ભાવે મળે. પાંદડા હોય બરાબર, તો એ પાંદડા 1 કિલોના કંઈક 5 રૂપિયા 10 રૂપિયા એ રીતના હોય. ફૂલ હોય તો દરેક ફૂલ જે છે એના અમુક પ્રકારના કિલોના ભાવે બધું મળતું હોય. તો મતલબ કે આ આખું જે ફ્લાવર પોટ જે છે ને એ 10 રૂપિયાની અંદર તૈયાર થઈ જતું હોય. અને મોટા મોટા જે અમુક કોર્પોરેટ હાઉસીસ જે છે એ તો પોતાના ડેકોરેશનની અંદર બહુ 2-2 હજાર 5-5 હજાર 10-10 હજારના જે છે એ આવી ડિઝાઇન આવા આર્ટિફેક્ટ્સ ને એવું બધું લગાવતો હોય છે, જે પાંદડા ને ફૂલ ને આ ફ્લાવર પોટ ને એ બધું. તો એ બધા વધીને 20-25-50 રૂપિયાની અંદર તૈયાર થઈ જતા હોય, કારણ કે એનું રો મટીરિયલ પ્લાસ્ટિકનું જે રો મટીરિયલ જે છે એ ચાઇનાથી આવતું હોય અને એ એટલું કોઈ મોંઘું હોતું જ નથી. ઇન શોર્ટ, મારું કહેવાનું ખાલી એટલું થાય છે કે આપણે જે બુકની અંદર વાંચતા હોઈએ, સરકાર જે પોલિસીને એ બધું કહેતા હોય કે મુદ્રા યોજના કહી છે, મુદ્રા યોજના શું કહી છે કે ફટાફટ તમને લોન મળી જાય સિંગલ વિન્ડો ક્લિયરન્સને, પણ એવું જરૂરી નથી. માર્કેટ એકદમ જ અલગ હોય. એક મેં તમને મહત્વનો વસ્તુ કીધું કે વેર ધેર ઇઝ પાવર ધેર ઇઝ કરપ્શન, વેર ધેર ઇઝ પર્સન ધેર ઇઝ કરપ્શન. કે મુદ્રા યોજનામાં સરકાર ભલે એમ કહી દીધી હોય કે તાત્કાલિક લોન મળી જશે, પણ એવું હોય નહીં. બેંકની અંદર તમે જાઓ તો અહીંયા બેંકના વ્યક્તિ સાથે વહીવટ કરવો પડતો હોય, કરપ્શન, પૈસા, લાંચ, ઓલું પેલું એ બધું આપવું પડતું હોય. તો આ બધી વસ્તુ કીધેલી ન હોય. આ બધી વસ્તુ તમે ક્યારે સમજી શકો? જ્યારે તમે પ્રેક્ટિકલ બનો, આગળ જઈ અને માર્કેટને સમજતા હોય ત્યારે. ઇન શોર્ટ, હું ખાલી એટલું કહેવા માગીશ કે માર્કેટને તમે સમજો જ્યારે પણ ટાઈમ મળે. લોકો જેટલા વધુ લોકોના તમે કોન્ટેક્ટમાં આવશો ને એટલો તમને ફાયદો થશે. ફોર એક્ઝામ્પલ, તમે માની લો કે કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર, કોઈ પણ નોકરીની અંદર તમે જતા રહ્યા, તો તમારી પાસે અલગ અલગ ઘણા બધા લોકો આવશે, ઘણી બધી સમસ્યા એવી લઈને આવશે. તમને એમ જ લાગશે કે આ વ્યક્તિ સાચું જ બોલે છે શરૂઆતમાં, પણ જો તમે માર્કેટનું રિસર્ચ કરેલું હશે, એક્સપિરિયન્સ હશે, કોઠા સૂજશે, તો તમારા ઓફિસની અંદર એ પહેલો પગ મૂકશે ને યાદ તમને ખબર પડી જશે કે આ વ્યક્તિ જેન્યુઅન છે, સાચો છે કે ખોટો છે. બરાબર, ચલો આપણે પાછા આપણા ટોપિક ઉપર આવી જઈએ. તો હું તમને બેંકનો પર્સ્પેક્ટિવ સમજાવતો હતો. બેંક વિશે એવું કહેવામાં આવે છે કે બેંક હકીકતમાં એવા લોકોને લોન આપે છે કે જેને હકીકતમાં લોનની જરૂર જ નથી. આપણે અત્યારે આ દ્રષ્ટિએ જોઈએ તો આપણને એવું લાગે કે હા સાચી વાત છે, બેંક તો કચરો છે, કરપ્શન કરે છે ને ઓલું પેલું, બરાબર. પણ હવે તમે વિચારો, તમે ખુદ બેંકના કર્મચારી છો. આને આપણે બીજા પર્સ્પેક્ટિવથી વિચારીએ. તમે ખુદ બેંકના કર્મચારી છો, તમારી પાસે કોઈ પણ કાગળ ને એવું બધું આવેલું છે, બરાબર. તો તમે ખુદ પણ વિચારશો જ તેને કે જો તમે લોન અપ્રૂવ કરશો તો તમે ખુદ તે વિચારશો ને કે જો સામેવાળો વ્યક્તિ જે છે એનો ઉદ્યોગ ધંધો ચાલુ કરેલો છે, પણ ચાલે ન ચાલે એની તો કોઈ ગેરંટી નથી, જો એ લોન નહીં ભરે તો. તો રિસ્પોન્સિબિલિટી, એકાઉન્ટેબિલિટી, જવાબદારી કોની ફિટ થશે? જવાબદારી તમારી ફિટ થશે. દરેક સરકારી કર્મચારી કોઈ પણ જગ્યાએ સહી કરે તો એ બંધાતો હોય છે, એ બંધાતો હોય છે. તો કોઈ વ્યક્તિ આવી રીતે શું લેવા પોતાની જવાબદારી ફિટ કરશે? એ એવું જ વિચારશે ને કે આની કરતાં આને લોન આપી, એની કરતાં હાલોને હું જે મોટા ઉદ્યોગ જગત જે છે એને જ લોન આપું, ઇનફેક્ટ સિક્યોરિટી તો રહેશે. આની કરતાં જે સેલરીડ પર્સન જે છે એને લોન આપું, હોમ લોન આપું, કાર લોન આપું. સમજાણું તમને? આપણે પહેલો એક ડાયલોગ નેગેટિવ રીતે કહેવામાં આવે છે કે બેંક હકીકતમાં એવા લોકોને જ લોન આપે છે કે જેને હકીકતમાં લોનની જરૂર નથી, કે મોટા મોટા ઉદ્યોગપતિઓને ને બધાને. નેગેટિવ રીતે આ વાત બિલકુલ સાચી છે, નેગેટિવ રીતે આ વાત બિલકુલ સાચી છે. તો આપણે એના સમર્થનમાં દલીલ આપી દીધી, પણ એવું જરૂરી નથી કે આપણે એ જ કે કરવાનું છે. શું બધા જ કરપ્ટ લોકો છે? શું એક પણ સારો વ્યક્તિ હશે જ નહીં, એક પણ ઈમાનદાર વ્યક્તિ હશે જ નહીં? એકાદા અમુક પર્સન્ટેજ લોકો તો પોતાનું કામ કરતા જ હશે. પણ તમે હવે બેંકના એમ્પ્લોય, બેંકના કર્મચારી તરીકે વિચારો. તમે માની લો કે તમે ખુદ નોકરી કરો છો બેંકમાં અને તમારી પાસે આવી એક ફાઇલ આવી, તો તમે ખુદ પણ એ તો વિચારશો જ તેને કે જો આ લોન નહીં ભરે તો બેંકને નુકસાન થશે જ તે. ખ્યાલ આવ્યો કે ઓરિજિનલી માર્કેટની અંદર બધી વસ્તુ કઈ રીતે ચાલતી હોય છે? એટલા માટે એ લોકોને તો જ્યાં સેફ લાગતું હશે એને જ તો લોન આપશે ને, બરાબર. ચલો હવે આપણે પાછા અહીંયા આવી જઈએ મુદ્રા યોજનાની અંદર. તો કે મુદ્રા યોજના જે છે એના અંતર્ગત કોને લોન આપવામાં આવે છે? જવાબ શું આવશે કહી શકશો તમે? તો મુદ્રા યોજના અંતર્ગત સ્મોલ આંતરપ્રિન્યોર, નાના ઉદ્યમી લોકો જે છે એમને ફોર્મલ ફાઇનાન્શિયલ સિસ્ટમથી લોન આપવામાં આવે છે, એટલે કે બેંક થકી લોન આપવામાં આવે છે. મુદ્રા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમારી પાસે કોઈ કોલેટરલ, કઈ વસ્તુ ગીરવે મૂકવામાં નથી આવતી. તમારી પાસે
ઉદ્યોગનો કોઈ એક્સપિરિયન્સ પણ માંગવામાં નથી આવતો. અમુક લોન એવી હોય કે જેમાં તમને એમ કહે કે તમે કેટલા વર્ષથી ઉદ્યોગ ધંધો કરો છો, તો આમાં એવું પણ કંઈ માંગવામાં નથી આવતું. એટલે આ એક રીતે સારામાં સારી યોજના છે. મુદ્રા યોજનાની અંદર વાત કરીએ આપણે તો 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. 10 લાખ સુધીની 2015માં આ સ્કીમ જે છે એ રજૂ કરેલી હતી. અને મુદ્રા યોજના અંતર્ગત ટોટલ 3 પ્રકારની યોજના છે. 3, એક શિશુ લોન, એક કિશોર લોન અને એક તરુણ લોન. શિશુ લોન અંતર્ગત 50,000 સુધીની લોન આપવામાં આવે છે. કિશોરની અંદર 50,000થી લઈને તો 5 લાખ સુધીની લોન આપવામાં આવે છે. અને તરુણની અંદર 5 લાખથી લઈને તો 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. બધી જ વસ્તુ વિધાનમાં પૂછાઈ જશે. મુદ્રા યોજના અંતર્ગત મેક્સિમમ લોન 20 લાખની આપવામાં આવે છે. બરાબર, વિધાન ખોટું પડશે કારણ કે મેક્સિમમ લોન 10 લાખની છે. પછી અથવા તો આ કોષ્ટકમાં પૂછી લેશે શિશુ, કિશોર અને તરુણ. તો શિશુમાં 50,000, કિશોરમાં 50,000થી 5 લાખ અને તરુણમાં 5 લાખથી 10 લાખ. બરાબર ખ્યાલ આવ્યો આવડશે.